આજ રોજ સુરત શહેર યુથ કોંગ્રેસ સમિતિ દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદન પત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી. ભારત દેશમાંથી વિદેશ જઈને વસતા અને ત્યાં કામ કરતા ભારતીયો પર વિદેશમાં અત્યાચાર કરવામાં આવે છે તેવા ઘણા બનાવો સામે આવ્યા છે, તેમજ ઘણા ભારતીયોની વિદેશમાં હત્યા પણ કરાઈ હોય એવી ઘટનાઓ પણ સામે આવી છે. ત્યારે આ બાબતે કોંગ્રેસ સમિતિ દ્વારા કલેક્ટરશ્રીને આવેદન પત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી. આજ રોજ અમે સુરતના કલેક્ટર કચેરીમાં એકઠા થયા છે કલેક્ટરશ્રીને આવેદન પત્ર આપવા માટે, કારણ કે છેલ્લા 10-15 દિવસથી જે વિદેશમાં ભારતીયો પર જે અત્યાચાર થઈ રહ્યા છે અને સરેઆમ હત્યા થઈ રહી છે એ જે કેન્દ્ર સરકારને કદાચ નથી દેખાતું, અને અત્યારે એ લોકો બીજા સ્ટેટમાં ઇલેક્શનના કેમ્પેનમાં બિઝી છે, તો એ લોકોએ આ જે થઈ રહ્યું છે અને જે બનાવ બની રહ્યો છે એના પર થોડું એમનું ધ્યાન દોરવું જોઈએ, અને એના જવાબ માટે અમે આજે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવા માટે અહીંયા એકઠા થયા છીએ. કેન્દ્ર સરકાર ઇલેક્શન કેમ્પેનમાં વ્યસ્ત હોય તેમજ આ વિદેશમાં વસતા ભારતીયો પરના અત્યાચાર સરકારની નજરે ચડતા ન હોય તેવા આક્ષેપો સાથે કોંગ્રેસીઓએ આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી. બ્યુરો રિપોર્ટ, સુરત.